गुड मॉर्निंग विद्यार्थी मित्रों, वाणिज्य व्यवसाय ने संचालन ની અંદર જે આપણે ચેપ્ટર નંબર 5 જોઈ રહ્યા છે એની અંદર આજે છેલ્લો કન્ટેન્ટ છે એ ચેપ્ટર નો ભાગીદારી કરારનામું ભાગીદારી ની નોંધણી અને તફાવત એ જોઈએ પહેલા લાસ્ટ વિડિયો ની અંદર આપણે જે શીખી ગયા તેની થોડી વાત કરી નાખું તો છેલ્લે આપણે વિડિયો ની અંદર જે ચોપડી નો આ ચેપ્ટર નો કન્ટેન્ટ હતો ભાગીદારી ના પ્રકારો છેલ્લે ભાગીદારી ના મુખ્ય ચાર પ્રકારો આપણે જોઈ ગયા હતા उधार माल वेचो है ग्राहकों ने હવે ગ્રાહકો નાણા ચૂકવતા ના હોય પણ તમારે નાણા વસૂલ કરવાના છે લીગલી તમે માલ આપ્યો છે ઉધાર હવે આપવાની ના કહેતા હોય ટ્રાય કે સામેનો દેવાદાર તો તમે કોર્ટમાં જઈ શકો છો પણ કોર્ટ માંગે ને પુરાવા તો પુરાવા તરીકે તમારે પેલી પહેલા નોંધાયેલી હોવી જોઈએ ઓકે તો એ ફાયદો બીજો પેલીનો કોઈ પણ ભાગીદાર બીજા ભાગીદારો કે પેલી સામે દાવો માંડી વાળી શકે હવે ભાગીદારી પેલીની નોંધણી થઈ હોય छूटो करे तो भागीदार अन्याय थे कोर्ट में जई सके कही सके हूँ पेढ़ी ना भागीदार छू आ मेरी पेढ़ी से नोधायेली है आटला भागीदार हो दावो मान सके
ત્રીજો ભાગીદાર પોતાના અધિકારો અને હિસ્સા માટે અદાલત પાસે ન્યાય માંગી શકે પોતાના હિસ્સો મેં કીધું ને કોઈ ભાગી માનો કે પહેલીમાં નફો વધારે થયો અને લાલચ હોય બાકીના ભાગીદારો એમ કહે કે તમને કોઈ ભાગીદારને કહે કે તને હિસ્સો નહીં મળે તને પેઢીની મિલકતોમાં ભાગ નહીં મળે આવું ક્યારેક થાય તો અદાલતમાં પોતાનો અધિકાર પોતાનો જે ભાગ છે એ માટે ન્યાય માંગવા જઈ શકે છે પણ એ માટે પેઢી પહેલા નોંધાયેલું હોવું જોઈએ સરકારી ચોપડે ચલો જો નોંધાયેલી ના હોય ને આમાં કઈ નથી જો પેઢી નોંધાયેલી ના હોય ને તો તરત જ કોર્ટ એ કહી શકે કે તમે તમારી પેઢી આવી છે જ ને કારણ કે ચોપડે તો સરકારે નોંધાયેલી ને તો એના માટે ઘણા બધા પુરાવા એકઠા કરવા પડે લાંબી પ્રોસેસમાંથી શાયદ તમે એ કેસ ના પણ જીતી શકો પુરાવા એવિડન્સ પૂરા ના હોય પણ નોંધાયેલી હોય તો સરળતાથી તમે ન્યાય મેળવી શકો નિવૃત્ત થતો ભાગીદાર જાહેર જનતાને નોટિસ આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે માનો કે ચાર ભાગીદારો ધંધો ચાલુ કર્યો ભાગીદારીમાં હવે એમાંથી માનો કે પેલી નોંધાયેલી નથી અને પ્રતિષ્ઠિત ભાગીદારો તો એના કારણે ધંધો સારો ચાલતો ઉધાર માલ લેનદારો આપતા ઓકે હવે એ ભાગીદાર પેઢી માટે છૂટો થઈ ગયો યાદ રાખજો પેઢી નોંધાયેલી નથી અને એ ભાગીદાર જે પ્રતિષ્ઠિત હતો એ ભાગીદાર છૂટો થઈ ગયો બાકીના અન્ય જે લેનદારો કાચો માલ ઉધાર આપતા ઉછીના નાના આપતા રોકાણકારો છે એમને ખબર નહોતી તો એમને દિનાંક કરે જતા હતા હવે ક્યારેક એ પેઢી ડૂબી ગયું તો એ લેનદારોના નાના ડૂબ્યા અન્ય લોકોને ખબર નહોતી કે ભાગીદાર નદી ધંધો ધીરે ધીરે નબળો પડતો ગયો બનશે તો ક્યારેક લેનદારોના અન્ય વ્યક્તિઓ જે ઉછીના નાના પેઢીના નાના ડૂબી શકે છે પણ જો પેઢીની નોંધણી કરાવી હોય કરાવેલી હોય અને જો એમાંથી આવો કોઈ ભાગીદાર નિવૃત્ત થતો હોય પેઢીમાંથી નિવૃત્ત થવું એટલે છૂટા થવું ત્યારે એ જાહેર જનતાને નોટિસ પેપર ન્યૂઝ કે કટિંગમાં આપી દે કે હું આ પેઢી સાથે હવે સંકળાયેલો નથી મારા પેઢી સાથેના બધા સંબંધો પૂરા થયા એટલે કે હું છૂટો થાઉં છું તો અન્ય જે લેનદારો હતા એના કારણે ઉધાર માલ આપતા ગ્રાહકો ખરીદી કરતા કે અન્ય બેંકો જે ઉછીના નાના ધિરાણ કોઈ પણ વ્યવહાર થતા એના જે નામ પરથી થતા એ બંધ થઈ જશે ઓકે પેઢીની નોંધણી કરાવવાથી જાહેર જનતાને પેઢીના અસ્તિત્વનું જાણ થાય હવે પેઢી નોંધાયેલી છે પેઢી સપાયેલી છે ભૌતિક અસ્તિત્વ છે પણ સરકારી ચોપડે જ્યાં સુધી નથી નોંધાયેલી ત્યાં સુધી જાહેર જનતાને ખ્યાલ નથી કે આ પેઢી આ પ્રકારની બજારમાં અસ્તિત્વ ધરાવે છે નોંધાયેલી હોય તો રજીસ્ટર પેઢી તરીકે જાહેર જનતાને પણ ખ્યાલ આવે છે તો આ નોંધણી કરાવવાના ફાયદા પણ નોંધણી કરાવે ને એટલે યાદ રાખજો આ નોંધણી જે સરકારી નિમાયેલો અધિકાર એના પાસે કરાવવાની હોય એ માટે નિયત ફોર્મ જે ફોર્મેટ દરેક જે જેમ કે તમે સ્કૂલમાં એડમિશન લો તો સ્કૂલનું ફોર્મ ભરો એવી રીતના નોંધણી અધિકારી એમને ફોર્મ આપે પેઢી નોંધણી કરાવવા માટે એ નિયત ફોર્મની અંદર બધા જ જરૂરી જે વિગતો છે બધી ભરવાની હોય એમાં બધા જ ભાગીદારોની સહી જોઈએ છે એ સહી કર્યા પછી જરૂરી દસ્તાવેજો સાથે એ નોંધણી ફોર્મ દસ્તાવેજો સાથે પેઢી રજીસ્ટરને આપી દેવાનું હોય પેઢી રજીસ્ટર જે છે એ વ્યક્તિ શું કરે એ સરકારી ચોપડે નોંધ કરી લે નોંધણીની અને એનું પ્રમાણપત્ર આપે કે તમારી પેઢી નોંધાય જો વિદ્યાર્થીઓ તમારા ખાતા ધંધો પાર્ટનરશીપમાં કરતા હોય નોંધાવેલું હોય ને તો માંગજો પ્રમાણપત્ર હશે એટલે કે આપણે કોઈ ફોટો હોય ને ફોટો ફ્રેમ એમાં કંડારાયેલું એ ફોર સાઈડ કે એક્સ વાય ઝેડ સાઈડમાં આ રીતના પ્રમાણપત્ર આપ્યું અને લગાવેલું હશે જોજો નામ પણ હશે પાર્ટનરશીપમાં તો એ રીતના નોંધણીનું પ્રમાણપત્ર આપે જે રજીસ્ટર અધિકારી છે જે હવે જેવી તો નોંધણીમાં જે ફોર્મની અંદર કઈ વિગતો ભરવી જોઈએ એ તમને જણાવું તો જ્યારે નોંધણી કરાવી ત્યારે એની અંદર પેઢીનું નામ અને સરનામું કે પેઢી કઈ જગ્યાએ પેઢીનું પહેલા નામ શું છે અને કઈ જગ્યાએ સ્થપાઈ એ એરિયા છે એનું નામ બીજું ભાગીદારોના નામ સરનામા ટેલિફોન નંબર જણાવવાના ખાસ બાબત પેઢી શાખાઓ હોય શાખાઓ એટલે એક અહીંયા બ્રાન્ચ છે એક બીજા વિસ્તારમાં બ્રાન્ચ હોય બીજા શહેરમાં બ્રાન્ચ હોય તો એ બધી બ્રાન્ચ એટલે શાખાઓના નામ જણાવવા પડે પેઢીના ભાગીદારો છે એની તમામ વિગતો ખાસ આપવી જરૂરી હોય આ બધી દસ્તાવેજી પ્રોસેસ અંદર જણાવે પછી ભાગીદારોની મૂડી મૂડી પર વ્યાજ નફા નુકસાનનું પ્રમાણ આ બધી વિગતો અંદર જણાવી ફરજિયાત પડે પછી કોઈ ભાગીદારનો પ્રવેશ આપ્યો હોય તો એ તારીખ પછી જો મુદત ચૂકી કરવાની હોય મુદતની ભાગીદારી હોય તો મુદત પણ જણાવવી પડે આ બધી વિગતો અંદર રજૂ કરવી પડે ત્યારે નોંધણી ઓકે બસ વિદ્યાર્થી મિત્રો આ ખાસ પ્રશ્ન તૈયાર કર્યો હવે બીજો પ્રશ્ન ભાગીદારી કરારનામું એક નવો કન્સેપ્ટ ભાગીદારી કરારનામું કરારનામું
करारनामું એટલે તમે યાદ રાખો હું તમને વસ્તુઓ કે તમે ભાડેથી મકાન લો તો મકાનનો શું કરાવો કરાર કે આ મકાન તમને ભાડે આપે તો મકાન માલિક એની અંદર કરાર કરાવે તમને કે આ મકાન તમને કેટલા રૂપિયા ભાડામાં આપે કેટલા સમયમાં તે આપે અને અન્ય બાબતો છે લખાણમાં લખી લે છે આને આપણે ભાડાનું ભાડે રાખેલા મકાનનું કરારનામું કીધું એવી જ રીતે પાર્ટનરશિપમાં જ્યારે ધંધો થાય ભાગીદારીમાં ત્યારે બધા જ ભાગીદારો એક અન્યાય થાય નહીં ભાગીદારો વચ્ચે ક્યારે મતભેદ ઉભા થાય નહીં અને બધા ભાગીદારો માટે એક સરખા નિયમો રહે અને ધંધો ચાલે માટે લેખિત કરારનામું કરે અથવા મૌખિક પણ કરે પણ લેખિત કરારનામું હિત આવે એટલે લેખિત કરાર કરે જેની અંદર પેઢીના નિયમો મર્યાદાઓ જોગવાઈઓ લખાણ દ્વારા લખે છે આને કહેવાય પેઢીનું કરારનામું જુઓ ભાગીદારો ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવતો સંબંધ એની વ્યાખ્યા જે ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે પણ લેખિત કેવો છે હિતાવહ તો જુઓ આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે છે અને લેખિત કરાર કરે તો પેઢી અને ભાગીદારોના હિતમાં આપણેના લક્ષણમાં જોઈએ તો કરારથી અસ્તિત્વમાં આવે હવે જ્યારે મિત્રો જુઓ આ બે પ્રશ્નો આવી લેખિત કરાર હોય તે વધુ ઈચ્છનીય છે પેઢી માટે અને ભાગીદારો માટે અને બીજું કે કરારનામું કરે છે લેખિત જ્યારે ધંધો શરૂ કરે ત્યારે પાર્ટનરશીપનો તો લેખિત કરારનામું જે કરાર કહેવાય લક્ષણ વાળો એ કરારનામું એ ભાગીદારીનું બંધારણ છે ભાગીદારીનું બંધારણ જે ત્રણ કે ચાર ભાગીદારો જોડાય એનું બંધારણ એના નિયમો એની મર્યાદાઓ એની અંદર મૂડીની ઉપાડની બધું કહું તમને જેમ આપણા દેશનું બંધારણ છે અને બંધારણની બહાર કોઈ પણ વ્યક્તિ નાગરિક સરકાર બહાર કોઈ કાર્ય પ્રવૃત્તિ જઈ શકતી નથી એટલે એની અંદર જ રહીને પ્રવૃત્તિઓ કરવાની કોઈ પણ પ્રકારની સામાજિક આર્થિક ધાર્મિક કોઈ પણ અને કાયદાઓ પણ બંધારણને ધ્યાનમાં લઈને જ કરાય એની બહારના કાયદા હોતા જ નથી એટલે કે એની ઉપર સત્તા ભોગવી શકતા નથી કાયદા તો બસ ભાગીદારીમાં પણ બંધારણ છે કે એની અંદર તમામ જે નિયમો એમને માટે ઘડેલ છે કાયદા પ્રમાણે એટલે કે કરારનામું એ કાયદાને આધીન જ હોય કાયદા બહાર તો જાય ને 1932 ના કાયદાની જોગવાઈ એની અંદર હોય પણ કેટલીક વિશેષ જોગવાઈઓ ભાગીદારો અંદર શરતો મૂકી શકે નિયમો ઘડી શકે છે ઓકે આ કરારનામું બધા જ ભાગીદારોને લાગુ પડે હવે એ પ્રશ્ન છે કે જો કરારનામામાં સમાવિષ્ટ વિગતો હવે આ વિગતો છે ને વિદ્યાર્થી મિત્રો આને નોંધણીમાં દર્શાવવાની વિગતો એ ચોપડીની અંદર આપી છે ખાલી જાણકારી માટે છે એ વિગતો તમને પૂછાતી નથી હું તમને કહી દઉં જ્યારે કરારનામું કરે તો સ્વાભાવિક કરારનામામાં કઈ બાબતો જણાવશે લોકો લખશે તો ભાગીદારી કરારનામામાં પહેલા પેઢીનું નામ અને સરનામું ત્યારબાદ એ ભાગીદારોના નામ સરનામા ઉંમર ટેલિફોન નંબર જણાવે ત્યાર પછી ધંધો શરૂ કરે છે એ ધંધો શરૂ કર્યાની તારીખ ત્યાર પછી જે પેઢી છે એનો ધ્યેય ધંધાનો પ્રકાર એ પણ જણાવે ભાગીદારોએ લાવવાની મૂડી એ પણ જણાવે એની અંદર લખાણ કરશે કે કેટલી મૂડી લાવી ભાગીદારોને ઉપાડ પર વ્યાજ મૂડી પર વ્યાજ આપવું હોય તો કેટલું આપવું એ વ્યાજની જોગવાઈ પણ કરી દેશે ભાગીદારોના ઉપાડની મર્યાદા કે મહત્તમ ભાગીદારો હોય માન લો ચાર ભાગીદાર તો મહત્તમ 5000 કે 10000 કે 20000 ઉપાડ કરે એવી જોગવાઈ ઉપાડની જોગવાઈ પણ કરે જો પેઢીએ ઉપાડ પર વ્યાજ વસૂલ કરે ભાગીદાર ઉપાડ કરી જાય પેઢી પર વ્યાજ વસૂલ કરી શકે તો વ્યાજ વસૂલ કરવાની જોગવાઈ પણ અંદર જણાવે પછી જે ભાગીદારો છે પેઢીના એમની વચ્ચે નફો કે નુકસાન કયા પ્રમાણમાં વેચવું તો નફા નુકસાનનું પ્રમાણ પણ નક્કી કરીને અંદર જોગવાઈ કરે ત્યારબાદ ભાગીદારોએ ભાગીદારોને પેઢીએ લોન આપવી હોય તો એના પર લોનની જોગવાઈ તો એના પર લોન પર વ્યાજની જોગવાઈ નક્કી કરે ત્યારબાદ પાઘડીનું મૂલ્યાંકન ખાસ આ બાબત પાઘડી અદ્રશ્ય મિલકત તો પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન કેવી રીતના કરવું એ પણ નક્કી કરે હું જેટલું બોલું છું 12મા ધોરણની અંદર એકાઉન્ટમાં પહેલો ભાગ છે 1-7 ચેપ્ટરમાં બધું ભણવાનું છે આપણે પ્રેક્ટિકલ પાઘડીનું ચેપ્ટર છે અલગથી ભાગીદારી વિષય પ્રવેશ આ બધું ત્યાં ભણવાનું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બેંક સાથે જે વ્યવહારો થતા હોય પેઢીના તો એ કોણ કોને સત્તા આપવામાં આવે એ હોય તો એ પણ નક્કી કરે ચાલુ ભાગીદારી પેઢીમાં કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપવાનો હોય તો એ શરતો પણ નક્કી કરે ચાલુ ભાગીદારી પેઢીમાંથી કોઈ નિવૃત્ત થાય મૃત્યુ થાય એની જોગવાઈ નક્કી થાય ક્યારેક પેઢીનું વિસર્જન થાય અને હિસાબોની પતાવો કેવી રીતના કરવી એ બધી જોગવાઈઓ કરારનામાની અંદર લખાણ દ્વારા કરવામાં આવે આ બધી જોગવાઈ અંદર આપી છે જાણકારી માટે છે વાંચી લેજો ચોપડીમાં જો વિદ્યાર્થી આ કરારનામું લેખિત કર્યું હોય ધંધો શરૂ કરે ત્યારે પણ જો ક્યારેક કરારનામું ભાગીદારો નક્કી ન કરે કે આપણે કરારનામું કરવું નથી પાર્ટનરશીપમાં ધંધો શરૂ કરે
तो करार ज नहीं लेखी तो पछी भारतीय भागीदारी कायदो 1932 नी जोगवाईओ लागू पड़े आपवा कायदा नी जोगवाई लागू पड़े भागीदारों ने मूड़ी मूड़ी पर व्याज उपाद उपाद पर व्याज लोन पर व्याज भागीदारों ने कोई कमीशन बोनस महिना आपवानो होय वेधीमां सक्रिय भागीदार ए बधी जोगवाई कायदा प्रमाणे लागू पड़े जुओ करारनामा नी गैरहाजरीमां भागीदारी कायदा नी जोगवाईओ आपो आप अमलमां आवे एटले के भागीदारो लिखित करार न करे तो 1932 ना भारतीय भागीदारी कायदा की जोगवाईओ आपो आप लागू पड़े। ओके नफा नुकसान वेन्यू प्रमाण जो नक्की ना हो तो सरखे हिस्से वेचव पड़े कायदा प्रमाण ए बधु 12मा नी अंदर प्रेक्टिकली दाखला में जोवा मळशे अत्यारे जानकारी माटे जे वांची लेजो जानकारी माटे छे। ओके हवे जे मित्रो आ प्रश्न तमारो 5 नो असाइनमेंट हवे जो ओके असाइनमेंट હવે કારણ કે ચોપડીની અંદર તફાવત આપ્યો છે અને બેસ્ટ આપ્યો છે એ તૈયાર કરી લેજો ચોપડીની અંદરથી મુદ્દા વાઇઝ આપ્યો છે આ બંને આપણે શીખી ગયા જો વૈયક્તિક માલિકી જેને એકાકી પેઢી કહેવાય અને ભાગીદારી પેઢી જે હમણાં આપણે શીખ્યા વચ્ચેનો તફાવત ઓકે તમને 5 ગુણમાં પૂછાય છે 3 ગુણમાં પૂછે તો 5 ગુણ માટે તૈયારી કરી હોય તો અવગું નહીં પડે 3 ગુણમાં પણ 5 ગુણની તૈયારી રાખજો હવે જેમ કે તો આની અંદર તમે મુદ્દા તમારી પાસે છે ઓલરેડી તમે પાડતે જો એ વ્યાખ્યાઓ આવરે બંનેની બંનેના હેતુઓ સભ્ય સંખ્યાઓ મૂડીની જોગવાઈઓ જવાબદારીની બાબતો આ બધા જ મુદ્દાઓ તમે જે લક્ષણો ફાયદા જોયા બંનેના એના મર્યાદાઓ એના પરથી તફાવત નીકળી જાય ચોપડીના અંદર બે સાયકો છે જોઈ લેજો અને કોઈ મુદ્દો ના ખબર પડે મને પૂછી લેજો। ઓકે તો બસ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું આ ચેપ્ટર 5મું પૂરું થાય છે અને એની અંદર હજુ પણ કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન ખબર ના પડતો હોય મળતો ના આવડ તો મોકલી આપજો हूँ तमने करी दईश। ओके अरे तमे जेटला एक्टिव रहो एटला अमने मजा आवशे अने प्रमाणे अमे तैयारी पण करावीशुं अने जोवो छो तमे आपणे ग्रुपनी अंदर ए प्रमाणे परीक्षा पण लईशुं। हवे विद्यार्थी मित्रो आना पछी आपणे छठ्ठुं चेप्टर जोईशुं। ओके त्यां सुधी तैयार करी राखजो।